श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित निकोल गुरुकुल में विराजमान भगवान श्री स्वामीनारायण मूर्ति प्राण प्रतिष्ठा महोत्सव प्रसंगे मारी साथे आ दिव्य क्षणे उपस्थित पूज्य गुरुवर महंत स्वामी श्री देव कृष्णदास जी स्वामी, पूज्य महंत श्री देव प्रसाद दास जी स्वामी, पूज्य श्री धर्मवल्लभ दास जी स्वामी, राज्य सरकारना साथी मंत्री श्री जगदीश भाई, विधानसभाना मारा सौ वडील धारासभ्य श्री वल्लभ भाई काकड़िया, श्री बाहुभाई पटेल, श्री जगदीश भाई पटेल, सभा में उपस्थित पूज्य संत चरणों, दाताश्रीओ, श्रेष्ठीश्रीओ, सौ गुरुकुलना विद्यार्थीओ, सौ धर्मप्रेमी भाईओ बहनों अने युवा, धर्मसभा होय अमार प्रॉब्लम शू थाय के बधे ऊभा कर दे के तमार बोलवानो मेडिकल में लई जाए तो एक बोलावड़ावे, महिलाओना कार्यक्रम में लई जाए तो एक बोलावड़ावे, छोकरावाना कार्यक्रम में लई जाए तो एक बोलावड़ा। अने हवे बीजो वधारानो एक प्रॉब्लम के हाउथी छेल्ला बोलवानो आवे, એટલે સૌથી છેલ્લે બોલવાનો આવે એટલે બધા બોલી લીધું હોય એનું એ પાછું અમારે બોલવાનું, એટલે તમને એમ થાય કે આ યાર ખરા મુખ્યમંત્રી છે એનું એ ફરી કહે છે, પણ પહેલે દિવસે મેં એટલું તો કહી દીધું છે કે ભાઈ આપણે 45 મિનિટ કહેવાવાળા કોઈ વ્યક્તિ નથી, આપણે 45 મિનિટ ચલાવવાનું થતું નથી, એટલે એટલી તો તમારે રાહત કે ભાઈ બહુ લાંબુ તો નહીં બોલે, પણ હમણે એક સરસ વાત અહીંયાથી કરીને કે ભાઈ આત્માની વાત કરી અહીંયાથી કે અંદર બેઠેલો આત્મા અને આત્મા માટે જ્યાં સુધી આત્માનું જ્ઞાન ના થાય ત્યાં સુધી બધા જ્ઞાન અધૂરા, તો એ આત્માની એક ઉદાહરણ આપું તો તમારા બધાને પ્રોબ્લેમ જ સોલ્વ થઈ જાય એવો છે. આપણે બધાએ કહીએ જીવ એટલે આત્મા અને આત્મા એટલે પરમાત્મા, આત્મા એટલે પરમાત્મા. હવે આપણામાંથી જીવ નીકળી જાય પછી તો આપણે એને કોઈ દાડો કોઈ બોલતા જ નથી, ગમે તેટલો ખરાબ હોય તોય કે આ તો બહુ સારો હતો ભાઈ. તો અત્યાર સુધીને આપણે કોને હેરાન કરતા હતા એ નક્કી કરો. હવે અત્યાર સુધીને આપણે જો કોઈને હેરાન કરતા હતા કે કોઈને ગાળ દીધી હોય, કોઈને ખસ કીધું હોય, કે આપણને નડતો હોય ના નડતો હોય, તો આપણને એના માટે રાગદ્વેષ એના માટે થયા હોય તો એ કોના માટે થતા હતા? તો ભગવાન માટે તો રાગદ્વેષ કરાય નહીં. તો અત્યાર સુધીને આપણને જ્યાં સુધી આત્મા અંદર છે આપણા શરીરમાં ત્યાં સુધી ભગવાન છે, અને એ ભગવાન માટે આપણે કોઈને હેરાન કરાય ખરા? હવે એવું નક્કી કરી લો કે આપણે કોઈને હેરાન કરવાનું થતા નથી, જેટલો થાય એટલો એકબીજાને મદદ કરવાની થાય, આપણને નડે કે ના નડે તો એની મેતે સુધરશે. મને નરેન્દ્રભાઈએ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ કીધો ત્યારે આપણને એમ થતું હતું કે આ સ્લોગન છે કે શું છે, આગળ કઈ રીતે વધે. આજે બધાને ખબર પડી કે આરું સૌના સાથ ને સૌના વિકાસ વગર આગળ જવાય એવું છે નહીં, બધા જોડે રહીએ તો જ આગળ વધાય એવું છે. નાની 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 વસ્તુ નરેન્દ્રભાઈએ શરૂ કરી, સ્વચ્છતા અભિયાન હોય, ટોયલેટ હોય, ગેસનું વિતરણ હોય, તો આપણને એમ થાય કે આ 75 આઝાદીના અમૃતસર સુધી હજુ આપણે આ બધું કરવું પડે છે. પણ એક પોલિટિકલ વ્હીલ જેને કહી શકાય કે પોલિટિકલ વ્હીલનું એક મોટું ઉદાહરણ અમદાવાદમાં છો એટલે અમદાવાદ માટે આપી શકાય એવું કે આપણે રિવરફ્રન્ટ તો બધાએ જોયું, અને રિવરફ્રન્ટની પહેલાંની સ્થિતિ જે હતી એ બધાએ જોયેલી, પણ બધાને એમ થાય કે સારું જો અહીંયા કંઈક અડવા ગયા તો આપણી ગાદી જતી રહે એવું છે, એટલે કોઈ અડ્યું નહીં. અને છેલ્લે નરેન્દ્રભાઈએ આજે જે ડેવલપમેન્ટ કર્યું છે
तो ये आपने जोई सकाय के एक पॉलिटिकल व्हील साथे यानी दृष्टि साथे आज देश ने जे आगळ लई रह्या छे एक भारत श्रेष्ठ भारत खूब सारी रीते आज देश नी अहीं कीधुं के भाई गुरुकुल छे ने गुरुकुल नी शिक्षण आध्यात्मिकता साथे धर्म साथे जोड़ेलो विद्यार्थी ज्यारे बाहर निकले समाजना कामों माटे देशना कामों माटे आजे अत्यारे आपणने एम लागे छे के आपणो देश छे अने आपणा देशनी माटे आपणे कंई करवुं छे। अत्यार सुधी घणी बधी तकलीफ के भाई देश माटे आपणने एम थाय के हवे आ तो आटलुं बधुं मोटुं छे ने केवी रीते सुधरशे, बधाय एम करी करीने छोड़ी दीधुं, पर नरेन्द्र भाईए पकड्यू के ना आज वस्तु जे आपणा छे, बधा आपणा छे ने एमां आपणे सुधारो करवो ज पड़े। बधाने सारी रीते रहेवानो हक छे, नानामां नाना माणसने रहेवानो हक छे, अने ए रीते सरकार ज्यारे काम करती होय तो एमनी जे केड़ी कंडारी छे ए केड़ी कंडारी छे एनी उपर हूँ ने मारू साथी मंत्रिमंडळ खूब सारी रीते काम करवा माटे नवा होईए एटले तो डबल उत्साह होय। पछी हवे पेलू कीधुं तो एवुं फरी वार कहेवाय एवुं नथी ने तर बधा बूहो पाड़े, तमे बहु पछी बोल नाखो छो के हमणां आम करी नाखीए ने काल तो बधुं અમારે કોર્પોરેટર થયા તારે એવું હોય કે ભાઈ આમ કે કોર્પોરેટ કાલ આપણો મારો વોર્ડ તો ચકાચક બનાવી દઉં, 5 વર્ષ પતી જાય તો પેલો ખાડો ના પુરાઈ શક્યો, કરવું શું? એમાં અમારા ડીવાયમસીનો વાંક છે એવું મારું કે થતા કે એવું નથી, હો વહીવટતંત્રનો વાંક છે એવું નથી કેવું, પણ ઉત્સાહની વાત છે। ઉત્સાહ અને કામ કરવાની પદ્ધતિ બે વસ્તુ જુદી છે। કામ કરવા માટે આજ સવારે હું ગઢડા જઈને આવ્યો, સ્વામિનારાયણ ભગવાનના જાણે સાક્ષાત દર્શન ગોપીનાથજી મહારાજના કર્યા હોય એટલે આપણને એમ થાય કે ભાઈ નાની વસ્તુ, ત્યાંય મેં કીધું હતું કે ભાઈ આપણે નિયમ શું, તો એક જ નિયમ કે તમે અમને સમજાવી દો કે અમે તમને સમજાવી દઈએ, બેમાંથી કોઈ બીજો ત્રીજો નિયમ નહીં ક્યાંય, તમે અમને ના સમજાવી શકો તો અમે તમારું કામ કઈ રીતે કરી શકીએ? પણ નાની શબ્દોની મારામારી નિયમોની ગૂંચ એ બધી ના પડે અને તમારા કામ ધક્કાધુક્કી વગર થાય એના માટેના હું ને મારી સરકાર પ્રયત્ન કરીશું। અને આપની જેવી સંસ્થાની સાથે જો સરકારને ક્યાંય પણ ઊભા રહેવાનું આવશે તો અમને પણ ગર્વ થશે કે ખૂબ સારી રીતે જે સંસ્થા કામ કરી રહી હોય, સમાજ માટે કામ કરી રહી હોય, દેશ માટે કામ કરી રહી હોય, તો માન્ય નરેન્દ્રભાઈનું જે આત્મનિર્ભર ભારત બનાવવાની જે દ્રષ્ટિકોણ છે એમાં ગુજરાત પણ આત્મનિર્ભરની એમની જે દ્રષ્ટિ છે એમાં ગુજરાત પણ આત્મનિર્ભર બની, આપનો સાથ અને સહકારથી આત્મનિર્ભર બની અને ભારતને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયત્નમાં લાગશે, એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ। સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે।